हेलो स्टूडेंट्स, केम छो बधा? फाइन। चलो प्रीवियस लेक्चर नु रेडी बधाने? तमे मगजनी अंदर कीप करीने राखजो के 11 साइंस नी अंदर थी ज वधु नीट पूछाशे। आ बधा जे चेप्टर छे माथी बब्बे त्रण त्रण एमसीक्यू, बब्बे एमसीक्यू तो खास करीने आवे छे, बराबर। तो व्यवस्थित रीते आपणे एनसीईआरटी नी लाइन टू लाइन जासू जासू ने जासू ज, आपणे एनसीईआरटी नी लाइन टू लाइन तो जावा ना ज छीए, बराबर छे। सारू, चलो प्रीवियस लेक्चर ने अंदर थोड़ूक याद करो तो आपणे बधा ज प्रकारना पुष्पनी वात करी गया। लिंगी पुष्प, अलिंगी पुष्प, એટલે લિંગી અલિંગી એટલે એક લિંગી પુષ્પ, દ્વિલિંગી પુષ્પ, સંપૂર્ણ પુષ્પ, અપૂર્ણ પુષ્પ, નિયમિત પુષ્પ, અનિયમિત પુષ્પ, આ બધાની વાત આપણે કરી ગયા। નિપત્રી પુષ્પ, અનિપત્રી પુષ્પ, ખાસ કરીને એની પહેલાનો સાવ પહેલાનો લેક્ચર છે, એની અંદર આપણે ત્રણ પ્રકારના પુષ્પ બીજા શયની સાપેક્ષે વજ્રચક્ર, દલચક્ર અને પુકેસરનું સ્થાન ક્યાં છે એના આધારે આપણે ત્રણ પ્રકારના પુષ્પ જોયા હતા। કેટલા પ્રકારના પુષ્પ જોયા હતા? ત્રણ પ્રકારના। કયા ત્રણ પ્રકારના પુષ્પ જોયા હતા? અધોજાઈ, ઉપરીજાઈ અને પરીજાઈ પુષ્પ। પછી તમે લોકો ચક્રની અંદર વયા ગયા હતા, પછી આપણે સેમા વયા ગયા હતા? ચક્રની અંદર। એની અંદર તમને ખાસ યાદ રહેવું જોઈએ કે આપણી પાસે બે જ પ્રકારમાં વેચી દીધા હતા, સહાયક ચક્રો, પ્રજનન ચક્રો। એમાં જે સહાયક ચક્રો છે છોકરાઓ, એને આપણે કીધું તું બે ચક્ર, વજ્ર ચક્ર અને દલ ચક્ર। એમાં વજ્ર ચક્ર છે, મેં એની કેટલી વાત કરી હતી તમારી જોડે, તો કે વજ્ર ચક્ર છે છોકરાઓ કીડું ઈ વજ્રપત્રનું બનેલું હોય, લીલા રંગનું હોય, પુષ્પનું સૌથી બહારનું ચક્ર છે। જો વજ્રપત્ર જોડાયેલા હોય તો યુક્ત વજ્રપત્રી, જો વજ્રપત્ર જોડાયેલા ન હોય તો એને કહેવાય મુક્ત વજ્રપત્રી। તો એને શું કહેવામાં આવે છે? મુક્ત વજ્રપત્રી। કાર્ય શું છે વજ્રપત્રનું? કાર્ય શું છે? તો કે કલિકા અવસ્થાની અંદર કે પુષ્પની અંદર તેની અંદરની તરફના ભાગોનું શું કરે છે? રક્ષણ કરે છે। તેની અંદરની તરફના ભાગનું શું કરે છે? તે રક્ષણ કરે છે। ક્લિયર સ્ટુડન્ટ? કે આમાં પણ કાંઈ ડાઉટ છે? ડાઉટ હોવો જોઈએ નહીં। હવે શું કહે છે કે તેની અંદર ટોટલ આ બધી વસ્તુને બાદ કરતા પછી આપણે વાત કરી હતી દલ ચક્ર। દલ ચક્ર દલપત્રનું બનેલું હોય, દલપત્ર એટલે બીજું કાંઈ નહીં, આપણે જે પેટલ્સ, આપણે જે પાંખડીઓ કહેતા હોય ઈ જ, પરંતુ તેના રંગ અને તેની આકારમાં ખૂબ જ વિવિધતા જોવા મળે। પરંતુ તેના રંગ અને તેની આકારમાં ખૂબ જ શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે। શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે। આ જે વિવિધતા છે છોકરાઓ, સમજજો, આ જે વિવિધતા તમે જોઈ રહ્યા છો એ બહુ ઇમ્પોર્ટન્ટ બની રહેશે બે કાર્ય માટે। એક કાર્ય તો છે જ એનું, ક્યુ અંદરની તરફના ભાગોનું રક્ષણ કરવાનું, અને એનું બીજું કાર્ય હતું પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું। શું કાર્ય હતું? પરાગનયન માટે કીટકોને શું કરવાનું? આકર્ષવાનું કાર્ય કરતું હતું। ક્લિયર સ્ટુડન્ટ્સ? તો અહીંયા મેં તમને અહીંયા સુધી કરાવી દીધું હતું, મેં તમને અહીંયા સુધી કરાવી દીધું હતું। હવે પછી જે આવે છે એ દલ ચક્ર જ છે, પણ એનું જેટલું બાકી છે એ કરાવી દઉં। શું કહે છે અહીંયા, સમજો સરખી રીતના, મગજમાં ઘુસાડીને રાખજો કે વનસ્પતિઓમાં દલ ચક્ર, વનસ્પતિમાં દલ ચક્ર ના આકારમાં ઘણી વિવિધતા જોવા મળે છે। તેના આકારમાં વજ્ર, આખી આખા દલચક્રની આકારની વાત કરું છું, હું પર્ટિક્યુલરલી દલપત્રની વાત નથી કરતી, જે આખું ગુચ્છ બનાવતું હોય, જે આખું લેયર બનાવતું હોય એની વાત કરું છું। તો કે એની અંદર પણ ઘણા બધા આકારની વાત કરે છે, જેમ કે ઘંટાકાર,
બીજું છે નલિકાકાર, ત્રીજું વાત કરીએ તો ચક્રાકાર, અને ચોથું ઘંટાકાર આવી ગયું, નલિકાકાર આવી ગયું, ચક્રાકાર આવી ગયું અને ગરણી આકાર. ત્રીજો આકાર કયો છે? ગરણી આકાર. આમ અલગ અલગ પ્રકારના વિવિધતા ધરાવતા આકારો પણ તમને દલચક્રમાં જોવા મળે છે. આવા અલગ અલગ પ્રકારના આકારો પણ તેમાં શું થાય છે જોવા મળે છે. થોડુંક આપણે ફોકસ કરીએ તો શું કહે છે, હજી આગળ વધીએ. અહીંયા તમારું દલચક્ર પણ શું થઈ ગયું? પૂરું થઈ ગયું. અહીંયા દલચક્ર આખે આખું શું થઈ ગયું? પૂરું થઈ ગયું. હવે જે ભણવાના છીએ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ ટોપિક, તમારે નીટમાં પણ આવવાની સંભાવનાઓ છે. આ ટોપિક તમને નીટમાં પણ આવવાની સંભાવનાઓ છે, આમાંથી કાંઈ પણ, જે છે કલિકાંતર વિન્યાસ. ટોપિક કયો છે? કલિકાંતર વિન્યાસ. કોને કહેવાય કલિકાંતર વિન્યાસ? તો સમજો, કલિકાંતર વિન્યાસ કોને કહેવાય? તે વિન્યાસ એટલે મેં તમને શીખડાવ્યું છે, વિન્યાસ એટલે મેં તમને ઓલરેડી શીખડાવ્યું છે. વિન્યાસ એટલે શું થાય? ગોઠવણી, અરેન્જમેન્ટ. વિન્યાસ એટલે શું થાય? ગોઠવણી એટલે કે અરેન્જમેન્ટ. પણ કોની અરેન્જમેન્ટ, કોની ગોઠવણી? તો કે જે એની આગળ હોય એની ગોઠવણી, જે તેની આગળ હોય તેની ગોઠવણી. ક્લિયર? ચલો અહીંયા હું તમને કહું કે કોને કહેવાય કલિકાંતર વિન્યાસ. તો પુષ્પની કલિકા અવસ્થામાં, પુષ્પની કલિકા અવસ્થામાં, પુષ્પની કલિકા અવસ્થામાં પુષ્પ દલ ચક્ર, આપણે ચક્ર ને યુઝ કરીએ, આ બધી પત્ર કહીશું, દલ પત્ર અને વજ્ર પત્ર, દલ પત્ર અને વજ્ર પત્ર ની ગોઠવણીને, વજ્રપત્રની ગોઠવણીને શું કહેવામાં આવે છે? કલિકાંતર વિન્યાસ. બરાબર? પુષ્પની કલિકા અવસ્થા હોય, જ્યારે એની કલિકા અવસ્થા હોય ત્યારે એની અંદર આવેલા વજ્રપત્ર અને દલપત્રની ગોઠવણીને શું કહેવાય? કલિકાંતર વિન્યાસ. ગોખતા ન, એક લીટીનો એક શબ્દ ગોખવાનો નથી, બે વાર પૂછજો, બે વાર સમજજો, તમને વ્યવસ્થિત રીતે સમજાવીશ. તેમાં ટોટલ ચાર પ્રકારની કલિકાંતર વિન્યાસ જોવા મળે. તેમાં ટોટલ કેટલા પ્રકારના? ચાર પ્રકારના કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. તો લખું છું, તેમાં ચાર પ્રકારના કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. કેટલા પ્રકારના કલિકાંતર વિન્યાસ જોવા મળે છે? ચાર પ્રકારના, જેમાંથી ચાર્ટ મેથડ વન ઓફ ધ બેસ્ટ મેથડ. કેમ કે તમે કમ્પેરિઝન કરી શકો, તમે શું કરી શકો છો? પ્રોપરલી કમ્પેરિઝન કરી શકો છો, એટલા માટે. બરાબર? ચલો, કેટલા પ્રકારની વાત કરી તમને? ટોટલ ચાર પ્રકારની, જેમાં પહેલો પ્રકાર પડે છે ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. પહેલો પ્રકાર કયો પડે છે? ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. બીજો જે પ્રકાર પડે છે છોકરાઓ, એને શું કહેવામાં આવે છે? વ્યાવૃત કલિકાંતર વિન્યાસ. વ્યાવૃત કલિકાંતર
क्लियर। चौथो सॉरी त्रीजो जे प्रकार पड़े छे ई क्यों छे आच्छादित कलिका तर्विनियस। ત્રીજો કયો પ્રકાર પડે છે આચ્છાદિત કલિકાંતર વિન્યાસ, અને જે ચોથો પ્રકાર પડે છે એ હશે પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ। કયો છે? પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ। ક્લિયર। चार प्रकारना आ प्रकारना पतंगियाकार कलिकांतर विन्यास ने पिच्छफलकीय कलिकांतर विन्यास पण कहेवाय। એનો સામાનાર્થી છે, કદાચ તમને કોઈ એમસીક્યુમાં પિચ્છફલકીય કલિકાંતર વિન્યાસ પૂછી શકે તો કઈ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં। શરૂઆત કરીએ આપણે ચોક્કસ પ્રકારનાથી કે જે શું છે ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ। કોને કહેવાય ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ છોકરાઓ? તો સમજો આ પ્રકારના કલિકાંતર વિન્યાસમાં જો પુષ્પમાં વજ્રપત્ર અને દલપત્ર વજ્રપત્ર અને દલપત્રો એકબીજાને આચ્છાદિત થતા ન હોય પરંતુ એકબીજાને ધારેથી સ્પર્શ કરેલું હોય એકબીજાને માત્ર ધારેથી જ સ્પર્શતા હોય તો આ પ્રકારના કલિકાંતર વિન્યાસને શું કહેવામાં આવે છે ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ। તેને શું કહેવામાં આવે છે ધારાસ્પર્શી કલિકા? બહુ સિમ્પલ છે, વજ્રપત્ર અને દલપત્ર એકબીજા ઉપર આવૃત ન હોય આચ્છાદિત ન હોય એટલે કે આમ નથી એકબીજા ઉપર આમ નથી આચ્છાદિત નથી તો આ પ્રકારના કલિકાંતર વિન્યાસને શું કહેવાય? ન ઉપર ફોકસ કરજો। પરંતુ શું છે? આમ 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 નથી આમ છે એકબીજાથી ધારેથી ધાર એટલે છે ને કિનારી થાય। આમ તો તમને બધાને આવડી જાય કે એવું અઘરું નથી, ધાર એટલે શું થાય કિનારી, તો કિનારીએથી એકબીજા સાથે સ્પર્શતા હોય તો આ પ્રકારના કલિકાંતર વિન્યાસને શું કહેવાય ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ। શું કહેવામાં આવે છે? ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ। અને આનું એક્ઝામ્પલ છે આંકડો, આનું એક્ઝામ્પલ યાદ રાખજો છોકરા આંકડો, આની આકૃતિ ડ્રો કરાવું જો સમજો, એક બે ત્રણ ચાર અને પાંચ, જોયા પછી ખ્યાલ આવશે આ નાનું છે, બનાવી લો થોડું મોટું। તમે લોકો તમારી બુકમાં કરશો થોડુંક વધારે સારી, પછી તમારે એનો આ ભાગમ ગોળાકાર મૂકવાનો, ચંદ્ર કેવો હોય ટાઈપનો।
वच्चे थी आ भाग ने शू कर देवानो बोल्ड बधामा बोल्ड करीने नहीं बतावू मात्र एकादामा ज बतावू छू बराबर बधा प्रकार में बतावे तो वार लागशे ने एटला माटे चलो आ प्रकार नु असे जे आ बदी कॉर्नर थी एक बीजा के आच्छादित नथी बाजू बाजू मा असे धारथी स्पर्शता असे तो आ प्रकार नु जे कलिकांतर विन्यास हसे एने शू केवामा आवे छे धारास्पर्शी कलिकांतर विन्यास शू केवामा आवे छे छोकरा एने धारास्पर्शी कलिकांतर विन्यास क्लियर एनु उदाहरण कोण थई गयुं आकड़ो उदाहरण कोण थई गयुं एनु आकड़ो 1, 2, and 3 बाकीना त्रण आपणे जोईए चलो वज्रपत्र दलपत्र नी एक धारे थी वज्रपत्रो अने दलपत्रो ए एक धारे थी आच्छादित होय एक धारे थी केवा होय आच्छादित होय तो आ प्रकारना कलिकांतर विन्यास ने तो आ प्रकारना कलिकांतर विन्यास ने શું કહેવામાં આવે છે વ્યાવૃત કલિકાંતર વિન્યાસ એને શું કહેવાય વ્યાવૃત ઇન શોર્ટ શું કહે છે ખબર ઓલામાં આમ ધારેથી ટચ થતું હતું હવે સમજાઈ જશે દાખલા તરીકે મૂકી દઉં એના ઉદાહરણમાં બહુ સિમ્પલ છે ભીંડો કપાસ અને ધતુરો ભીંડો કપાસ અને ધતુરો આની અંદર નહીં આવે આની અંદર આવશે જાસૂદ ભીંડો કપાસ અને જાસૂદ આવા ત્રણ એક્ઝામ્પલ એના છે ફિગર જો આવી થશે આમાં છે થોડુંક ધ્યાન રાખજો એક આ તમારે માનો કે અંદરની તરફ રાખવું છે તો આને બહારથી લ્યો આ બહાર પાછું દર વખતે આમ જ પ્રોસેસ કર્યા કરો એક કોર્નરને બહારથી લેતા જાઓ પાછી બહારથી લઈ લ્યો પાછી બહારથી લઈ અને એને ક્યાં મૂકો છો આમ મૂકશો તો શું કરશો હવે શું કરશો તમે બોલો ચલો આની આ એક કોર્નર આમ આ ક્યાં આવી ગઈ અંદર તો આ ક્યાં આવી જોઈએ બહાર જોવો જોયું તમે હવે જો આને પાછું આવી રીતના તો બનાવવાનું છે તમારે બોલ્ડ પણ અહીંયા ખાસ એક ઈ ધ્યાન રાખવાનું છે
બધામાં શું ઓબ્ઝર્વ કરો છો તમે? એક ધાર છે ને, એક કિનારી એ આચ્છાદિત કરે છે અને એક ધાર છે એ આચ્છાદિત થાય છે. ગમે એકને પકડીને ધોઈ લેવાનું વ્યવસ્થિત રીતે. જો આ એક લઈએ તો આની એક કિનારી આચ્છાદિત થઈ, એક આચ્છાદિત કર્યું, આની એક કિનારી આચ્છાદિત કર્યું, અહીંયા આચ્છાદિત થઈ, અહીંયા આચ્છાદિત થઈ, અહીંયા આચ્છાદિત થઈ, અહીંયા આચ્છાદિત થઈ. તો એક ધારેથી કેવી હોય? આચ્છાદિત હોય તો એને વ્યાવૃત પ્રકારનો કલિકાંતર વિન્યાસ કહેવાય, જેનું ઉદાહરણ છે ભીંડો, કપાસ અને જાસૂદ. જેનું ઉદાહરણ કોણ છે? ભીંડો, કપાસ અને જાસૂદ. બરાબર. તો આ થઈ ગઈ તમારું વ્યાવૃત પ્રકારનું કલિકાંતર વિન્યાસ. આ કયા પ્રકારનું કલિકાંતર વિન્યાસ થયું? વ્યાવૃત પ્રકારનું કલિકાંતર વિન્યાસ. હવે આપણે ત્રીજા પ્રકારના કલિકાંતર વિન્યાસમાં જઈએ તો શું કહે છે સમજો. ત્રીજું કયું છે? આચ્છાદિત કલિકાંતર વિન્યાસ. આમાં શું ભણ્યા? ધારાસ્પર્શીમાં આચ્છાદિત થતું નથી, અહીંયા માત્ર એક જ ધાર આચ્છાદિત થાય છે. અને આચ્છાદિત કલિકાંતર વિન્યાસમાં શું આવે છે તો એની પર નજર કરીએ. હવે આપણે ત્રીજો પ્રકાર, જો પુષ્પમાં વજ્રપત્ર અને દલપત્ર ની બંને ધાર આચ્છાદિત હોય, બંને ધાર આચ્છાદિત હોય તો આ પ્રકારના કલિકાંતર વિન્યાસને આ પ્રકારના કલિકાંતર વિન્યાસને શું કહેવામાં આવે છે? આચ્છાદિત કલિકાંતર વિન્યાસ. શું કહેવાય એને? આચ્છાદિત. પરંતુ આ આચ્છાદનની કોઈ દિશા નક્કી હોતી નથી. શું કહે છે? પરંતુ આવું આચ્છાદન કોઈ ચોક્કસ દિશામાં થતું નથી, પરંતુ આવું આચ્છાદન કોઈ ચોક્કસ દિશામાં થતું નથી. સમજાય છે? એટલે છે ને આ થોડું કોમ્પ્લિકેટેડ બનાવ્યું છે આ લોકોએ આ વસ્તુને. બરાબર છે. પરંતુ હું તમારા માટે ઇઝી મૂકી દઉં. અહીંયા છે ને ઉદાહરણમાં યાદ રાખશો, દાખલા તરીકે કેસિયો. દાખલા તરીકે શું યાદ રાખશો? કેસિયો અને ગુલમહોર. જેની અંદર તમને ખબર છે કેસિયાને અંદર કેની અંદર મૂક્યું હતું? આપણે ગલતોરો. કેસિયાને બીજું નામ શું આપ્યું હતું? ગલતોરો. પણ આ ફિગર સમજો, કદાચ તમને અહીંયા એક પણ ધાર આચ્છાદિત નહોતી, અહીંયા એક ધારેથી આચ્છાદિત છે અને અહીંયા બંને ધાર આચ્છાદિત હશે. તો એનો મતલબ કે બે ધાર કેમ આચ્છાદિત હોય શકે? બરાબર. તો એ કોઈ ચોક્કસ દિશામાં ન હોય, એનો મતલબ કે બધી ન હોય. જો કેવી રીતના, માનો કે તમારે આની અંદર શું કરવાનું ખબર? એકને કમ્પ્લીટલી અંદર બતાવવાની, આમ થોડીક નાની બનાવતું. આ માનો કે કમ્પ્લીટલી અંદર રાખવી હોય ને તો બાકીની બે આમ રાખજો. આ તો આવી બે ધાર ક્યાં થશે? અંદર. એક અંદરની બાજુ આવી તો એક કમ્પ્લીટલી બહારની બાજુ જોશે આપણે. બહારની બાજુ આ. તો આને મારે બહારની બાજુ જોતી હોય તો આ મારે ક્યાંથી આવવું જોઈએ? અંદરની બાજુથી. બરાબર. આમ કરીશ તો પાછું પ્રોબ્લેમેટિક થશે. તો શું કરવાનું? આ અંદરથી લઈ અને આમ બહાર મૂકવાનું. એટલે એક અંદર છે સંપૂર્ણપણે, બંને ધાર જોઈ, બંને બે ઉપર આચ્છાદિત છે, આ બાજુથી પણ અને આ બાજુથી પણ. આ છે ને એ કમ્પ્લીટલી આચ્છાદન કરે છે, કમ્પ્લીટલી આચ્છાદન કરે છે. એટલે આ કેવું છે? કમ્પ્લીટલી બહાર. તો પાછીની બાકીની ત્રણ કેવી હશે? એની એક તરફની આચ્છાદિત થયેલી અને એક આચ્છાદન કરે, એક તરફની આચ્છાદિત થયેલી એક તરફની આચ્છાદન કરે,
આછાદિત થયેલી આછાદન કરે એટલે આવડું મોટું કોમ્પ્લિકેટેડ બનાવ્યું છે ને એને તમે ઇઝી બનાવી શકો. શું પાંચમાંથી એક તમારે અહીંયા મેં અહીંયા લીધી, તમે અહીંયાની લઈ લો ને અંદર ગમે એ લઈ લેવાની, એક કમ્પ્લીટલી અંદર બતાવવાની, એક કમ્પ્લીટલી બહાર બતાવવાની, બાકીની ત્રણ છે એનો એક છેડો આચ્છાદિત કરે અને એક બીજો છેડો છે આચ્છાદિત કરે, એક આચ્છાદિત થાય એક આચ્છાદિત કરે, બાકી તો તમને આ ફિગર આવડી જશે. ઓલું તો બતાવવાની જ છે હા તમારે આવી રીતના. ક્લિયર સ્ટુડન્ટ? તો આ પ્રકાર એટલે કે કેશિયો જેની અંદર ગલતોરો અને ગુલમહોરનો સમાવેશ થાય છે, તો જે આ પ્રકારના કલિકાંતર વિન્યાસ હશે, જોઈને કીધું કોઈ ચોક્કસ દિશામાં થતું નથી, એટલે કે આય હશે આય હશે, બધા બે આચ્છાદન થયેલા તો હોય જ નહીં, મીન્સ કે બધા એ બધા. તો આ પ્રકારનું જે હશે એને શું કહેવાય? આચ્છાદિત કલિકાંતર વિન્યાસ, કેશો એટલે ગલતોર અને ગુલમહોર. અહીંયા એક ધારેથી આચ્છાદિત, અહીંયા બે ધારેથી આચ્છાદિત, અને અહીંયા અહીંયા એક પણ ધારેથી આચ્છાદિત નહીં. ફરીથી કદું ખોટું બોલાવું છે, એક પણ ધારેથી આચ્છાદિત નહીં, એક ધારેથી આચ્છાદિત, અને પછી વાત કરે છે બંને ધારેથી આચ્છાદિત. પછી શેની વાત કરે છે? તમને બંને ધારેથી આચ્છાદિત. તો આ એનું ફિગર, અને તમારે આને વચ્ચેથી બોલ્ડ બનાવવાનું છે, જસ્ટ લાઈક દેટ વે. ક્લિયર? જો આ થઈ ગયું આચ્છાદિત પ્રકારનું કલિકાંતર વિન્યાસ, અને હવે આપણે કયું બાકી રહ્યું? પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ. હવે આપણે કયું બાકી રહ્યું? પ્રતંગિયાકાર કલિકાંતર વિન્યાસ. તો હવે જોઈએ પ્રતંગિયાકાર કલિકાંતર વિન્યાસ. ઓકે ચલો, સારું છોકરાઓ, હવે આપણો જે છેલ્લો પ્રકાર છે એ કયો છે? પતંગિયાકાર એટલે કે પીછું ફલકીય. હવે જે પ્રકાર છે એ કયો છે? પતંગાકિયા એટલે કે પીછું ફલકીય. તો કે આ પ્રકારના પુષ્પ વિન્યાસ, સોરી, આ પ્રકારના કલિકાંતર વિન્યાસમાં પાંચ દલપત્રો આવેલા હોય. જો આ પ્રકારના પુષ્પમાં પાંચ પૈકી એક દલપત્રોની પહેલાથી શરૂઆત કરીએ, ચલો પાંચ પૈકી એક જ રાખીએ, એક દલપત્ર ઉપરની તરફ અને મોટું હોય છે, ઉપરની તરફ અને કેવું હોય છે? મોટું હોય છે, તો તેને ધ્વજક કહેવામાં આવે. અહીંયા અલગ છે બધા કરતા, તો તેને શું કહેવામાં આવે છે? ધ્વજક કહેવાય છે. ત્યારબાદ બાકીના બે પાર્શ્વીય દલપત્રો હોય એને પક્ષક કહેવાય. ત્યારબાદ એક આવી ગયું, ટોટલ પાંચ હોય, ત્યારબાદ બે દલપત્ર, ત્યારબાદ બે દલપત્રો પાર્શ્વીય બાજુ, પાર્શ્વીય બાજુએ, શું કીધું મેં? પાર્શ્વીય બાજુએ આવેલા હોય છે, જેને પક્ષકો કહેવાય. તો તેને શું કહેવામાં આવે? પક્ષકો કહેવાય. શું કહેવાય છે એને? પક્ષકો કહેવાય. એટલે એક બાકીના બે દલપત્રો, અને હવે બીજી વાત કરે છે, હવે બાકી રહેલા બે દલપત્રો, હવે બાકી રહેલા બે દલપત્રો એ નાના હોય છે અને જોડાયેલા હોય છે, નાના હોય છે અને જોડાયેલા હોય છે, તો તેને જોડાયેલા હોય છે તો તેને નોતલ કહેવામાં આવે.
શું કહેવામાં આવે છે તેને નોતલ કહેવામાં આવે છે ફિગર ડ્રો કરું ચલો એક છે ઈ કેમ ગયું ભાઈ ઇધર 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 પગ ધ્વજક તો આ છે ને ધ્વજક છે શું છે આઈ ધ્વજક છે પછી બાકીના બીજા બે દ્વલપત્રો પાશ્વીય સપાટી આવેલી એમ કીધું હતું પાશ્વીય બાજુ પાશ્વી એટલે શું શીખડાવ્યું છે મેં સાઈડમાં તો આ થઈ ગયા પાશ્વીય બાજુએ આવેલા અને હજી બાકીના બે છે અહીંયા થોડાક આપણે એને બ્રોડ બનાવીએ એટલે કંઈક મજા આવે તો આ જે પેલું છે એ ધ્વજક આ બંને છે બંને તરફના આ એક હોય આ બે હોય દલપત્ર પાશ્વે બાજુ એના શું કહેવાય પક્ષક એના શું કહેવામાં આવે છે પક્ષક અને હવે જે બે આવેલા છે આ આમ જોડાયેલા હોય શું હોય જોડાયેલા હોય આ ચલો તો આ ધ્વજક આ પક્ષક અને આને કહેવામાં આવે શું કહેશો એ કહેશે ધ્વજક પક્ષક અને નોતલ આકારના હોય તેને શું કહેવામાં આવે છે નોતલ આચ્છાદિત હોય જે એ લખી નાખવાનું જે હંમેશા કેવા હોય છે આચ્છાદિત જ હોય આ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ફિગર તમને પૂછાય ને તમને આઈડેન્ટિફિકેશન કરવાનું પૂછાઈ શકે આમાં તમારે ઉદાહરણ યાદ રાખવાના છે વાલ અને વટાણા આમાં ઉદાહરણ કોના રાખશો યાદ વાલ અને વટાણા હજી એક વખત રિપીટ કરી દઉં છોકરાઓ પતંગિયાકાર એટલો શેપ આ ટાઈપનો પડે પતંગિયાકાર આનો શેપ કેવો લાગે તમને પીછા જેવો કે પતંગિયાકાર એટલા માટે એનું નામ શું રાખી દીધું છે આપણે પતંગિયાકાર અથવા વિશ્વફલકીય કલિકાંતર વિન્યાસ આ પ્રકારના પુષ્પમાં પાંચ પૈકી એક દલપત્ર સૌથી મોટું અને ઉપરની તરફ આવેલું હોય ધ્વજક કહેવાય એને ત્યારબાદ વાત કરે છે બીજા બે દલપત્રો આવેલા હોય જે પાશ્વીય બાજુએ આવેલા હોય સાઈડમાં ક્યાં આવેલા હોય સાઈડમાં એટલે કે પાશ્વીય બાજુ આવેલા હોય તો તેને કહેવામાં આવે પક્ષકો કેમ કે બે છે ને એટલે એનું શું કહેવામાં આવે પક્ષકો પછી વાત કરે છે નોતલ આકારનું બરાબર બે હોય બાજુમાં એવા બે હોય એ નાના હોય અને આચ્છાદિત થયેલા હોય તો તેને શું કહેવામાં આવે છે નોતલ આમ ધ્વજક પક્ષક અને નોતલ ભેગા મળીને જે પ્રકારનો કલિકાંતર વિન્યાસ બનાવે એને કહેવાય પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ અને જેનું ઉદાહરણ કોણ છે વાલ અને વટાણા ઉદાહરણ કોણ છે એનું વાલ અને વટાણા તો અહીંયા છોકરાઓ ધારાસ્પર્શી વ્યાવૃત આચ્છાદિત અને પતંગિયાકાર એમ મેં બધા પ્રકારની વાત તમારી સાથે કરી દીધી છે નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળ્યા અહીંયા તમારું વજ્રચક્ર પૂરું દલચક્ર પૂરું કલિકાંતર વિન્યાસ પૂરું નેક્સ્ટ લેક્ચરની અંદર પુકેસર અને શ્રીકેસર નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું ભણશું પુકેસર અને શ્રીકેસર ક્લિયર ચલો થેન્ક યુ એવરીવન